હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા દર્શક મિત્રો? આઈ હોપ્સ કે તમે બધા મજામાં જઈશો. તો બધા જ દર્શક મિત્રોને જય શ્રી નાથ. હું છું તમારો પ્રિય દોસ્ત કેપી અને મારી ગુજ્જુસન ચેનલમાં તમારું સ્વાગત છે. ફરીથી આવી ગયું છું તમારા માટે એક નવી જ રેસીપી લઈને. તો ચલો આપણી રેસીપીની શરૂઆત કરીએ. તો આજે આપણે મેંદાના લોટની રેસીપી બનાવવાની છે. એના માટે એક વાટકો એક મેં મેંદાનો લોટ લીધો છે અને આ છે બટેકું, જે બટેકાને મેં બાફી અને લીધેલું છે અને આ છે ખમણી. તો એમાં આ રીતના ક્રશ કરી અને ત્યારબાદ એને બટેકાનો યુઝ કરવાનો છે. તો આ રીતના આપણે બે બટેકા એટલા લઈ લેવાના છે. તો ચાલો સારા એને ક્રશ કરી લઉં. બટેકાને ક્રશ કરી અને આપણે લઈ લીધું છે અને ત્યારબાદ આ છે મેંદાનો લોટ, જે 4-5 ચમચી એટલો આપણે એમાં અંદર એડ કરીશું. અને ત્યારબાદ આ છે નમક, તો સ્વાદ અનુસાર એમાં અંદર નમક એડ કરી દઈશું. અને નમક એડ કર્યા પછી બધી વસ્તુ છે એને સારી રીતના મિક્સ કરી લેવાની છે. અને હાથની મદદથી આપણે સારો એવો જે રીતના લોટ બાંધીએ એ રીતના અને બાંધી લેવાનો છે. તો મસ્તીનો મેં આ રીતના લોટ બાંધી લીધો છે અને એમાંથી આ રીતના નાના નાના આપણે લુવા લઈ લેવાના છે અને એને ગોળ આ રીતના બનાવી દેવાના છે. તો ચાલો આ રીતના બધાને બનાવતો જાઉં અને એક વાસણમાં રાખતા જઈશું. તો ચાલો જેટલા છે એટલા બધાને આ રીતના બનાવી લઈશું. તો આ રીતના મસ્તીને આપણે સારા એવા લુવા બનાવી લીધા છે અને આ રીતના થોડુંક પ્રેસ કરી અને એક આપણે જારો લઈ લેવાનો છે. આ છે મારા ઘરે જારો. તો એમાં આ રીતના મસ્તીનો આપણે પ્રેસ કરી અને ડિઝાઇન બનાવી લઈશું એટલે મસ્તીનું દેખાશે. તો આ રીતના કરી લઈશું. તો આ રીતના મસ્તીની ડિઝાઇન થઈ ગઈ છે તૈયાર. તો ચાલો આને સાઈડ પર રાખતા જઈશું અને જેટલા છે એટલા બધાને આ રીતના બનાવી લઈશું. તો આ રીતના મસ્તીની આપણે એક ડીશમાં સજાવી લીધી છે અને કેટલી મસ્તીની ડિઝાઇન દેખાઈ રહી છે એ તમને નજીકથી હું દેખાડી દઉં. તો આ રીતના જે મસ્તીની આપણી ડિઝાઇન તૈયાર. અને ચાલો હવે આપણે એને બાફી લઈશું. ગેસને પેટાવી લીધો છે અને એક કડાઈ રાખી દીધી છે. હવે કડાઈની અંદર એમાં પાણી એડ કરી દેવાનું છે અને પાણી આપણે 1-1.5 નાનો ગ્લાસ એટલું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરી દીધા બાદ આ છે નમક, તો થોડું એવું નમક એડ કરી દઈશું જેથી કરીને આપણે જેટલી બનાવી છે એને બાફવા માટે એડ કરીએ સારી હવે બફાઈ જાય અને હવે પાણીમાં ઉબાલ આવે એટલી વાર વેઇટ કરશું. પાણીમાં મસ્તીનો ઉબાલ આવી ગયો છે અને જેટલી આ બનાવીને રાખી છે એ બધી એમાં એડ કરી દઈશું જેથી કરીને મસ્તીને એ પાણીમાં બફાઈ જાય. આ રીતના બધાને પાણીમાં અંદર એડ કરી દીધા છે. તો થોડીક વાર હવે એને બાફવા દેવાના છે અને આ રીતના તમે જોઈ શકો છો પાણી એવું સારું ઉબલતું હશે. તો જેટલી છે એટલી બધી જ આ રીતના માથે બી આવી જશે. તો આ મંડી છે તરવા. તો ચાલો એને એક વાસણ ઢાંકીએ અને 5-7 મિનિટ માટે પકાવી દઈએ. મસ્તીના સારા એવા બફાઈ ગયા છે અને ગેસ બંધ કરી અને એને લઈ લેશું. તો ચાલો જેટલા છે એટલા બધે જ આપણે લઈ લઈએ. તો મેં એક વાસણ લઈ લીધું છે અને એક મોટી એવી ગળણી છે. તો એની અંદર જે આપણે બનાવીને રાખેલી છે એમાં અંદર એડ કરી દઈશું અને આ રીતના એડ કરી અને માથેથી થોડું થોડું એવું પાણી એડ આ રીતના કરતા જઈશું જેથી કરીને મસ્તીનો જે ચીકાશનો ભાગ છે એ સારી રીતના નીકળી જાય. એમાંથી કાઢી લીધા બાદ એક વાસણમાં આપણે લઈ લઈશું અને થોડીક વખત આપણે એને સૂકવવા માટે રાખી દઈશું. હવે મસ્તીનો આપણે એક વઘાર દેવાનો છે. એના માટે મેં એક કડાઈ રાખી દીધી છે અને ગેસ પેટાવી લીધો છે. એ કડાઈની અંદર 2 નાની ચમચી એટલું તેલ એડ કરી દઈશું. મસ્તીનું તેલ થઈ ગયું છે ગરમ અને આ છે લસણની કરી. તો 5-7 નંગ એટલી લસણની કરી આપણે એમાં અંદર એડ કરવાની છે અને લસણની કરીને થોડીક વાર ફ્રાય થવા દઈશું. અને ત્યારબાદ આપણે એમાં અંદર એડ કરીશું આ છે આદુ. તો એ અંદર એમાં ક્રશ કરેલું છે તો એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે લીલા મરચા જે મેં એને સુધારી અને લીધેલા છે તો એને અંદર એમાં એડ કરી દઈશું અને થોડું એવું આપણે એને ફ્રાય કરી લઈશું. અને ત્યારબાદ આ છે નમક, તો સ્વાદ અનુસાર એમાં અંદર નમક એડ કરી દઈશું અને ફરીથી થોડુંક એવું ફ્રાય કરી લઈશું. ત્યારબાદ આ છે મારા આગળ ચીની સોસ. તો એમાં 1-1.5 ચમચી એટલી એમાં અંદર એડ કરી દઈશું અને એડ કરી દીધા બાદ ફરીથી એને પણ સારું એવું મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આ છે લાલ મરચું, તો લાસ્ટમાં એ અંદર એડ કરશું અને 1 નાની ચમચી એટલું એડ કરી દેવાનું છે અને ફરીથી એને સારું એવું મિક્સ કરી લેવાનું છે. અને જે આપણે આ બનાવી અને રાખેલી છે એ બધી જ એમાં અંદર એડ કરી દઈશું અને સારું એવું એને પણ મિક્સ કરી લેવાનું છે જેથી કરીને જેટલો મસાલો છે એ બધો જ સારો એવો આ રીતના આવી જાય. ચાલો એને એ રીતના મિક્સ કરી લઉં મસ્તીનું. આ રીતના મસ્તીની થઈ ગઈ છે રેસીપી તૈયાર અને ગેસ બંધ કરી એને
કરી લઈશું. આપણી મસ્તીની રેસીપી થઈ ગઈ છે તૈયાર, અને એને એક ડીશમાં આ રીતના લઈ લેશું. મસ્તીની ડીશમાં એક લઈ લીધી છે, ત્યારબાદ એમાં થોડા એવા લીલા ધાણા એડ કરી દઈશું. આ રીતના મસ્તીની આપણી જે રેસીપી તૈયાર, એક હું તમને આ રીતના લઈને પણ દેખાડું કે કેવી મસ્તીની બની છે. તમે જોઈ શકો છો નજીકથી કેવી મસ્તીની અને કેટલી સુંદર દેખાઈ રહી છે. આપણે આજનો વિડીયો અહીંયા જાણે પૂરો કરીશું, અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં જઈને મને આ ભૂલ જા. જો આપણી આજની રેસીપી સારી લાગી હોય તો આપી જેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી કરીને સૌપ્રથમ પહેલો વિડીયો તમને મળતો રહે. મળશું મેળ ગળે, મળશું કામ કે નહીં મળી આમ કરણ ધરતી તક દિયારી જય માતાજી જય મોગલ જય સિદ્ધનાથ અને પ્રેમ ચુગલીએ રાતે રાતે.